नमस्कार विद्यार्थी मित्रों, तमे जोई रह्या छो धोरण पांच नू गणित एनो प्रकरण नंबर चार, एनु नाम छे भाग अने पूर्ण। हवे आपणे चौथा प्रकरणनी आपणे सूचना नंबर एक जोईए तो सूचना नंबर एक आ प्रमाणे छे के नीचे आपेला लंबचोरसने अलग अलग छ सरखा भागमां विभाजित करो। हवे तमने नीचे अहींया चार लंबचोरस बॉक्स आपेला छे, हवे एनामां छ सरखा भाग पाड़वाना छे, एक सरखा छ भाग पाड़वाना छे अने चारे लंबचोरस में अलग अलग रीते भाग पाड़वाना छे। परंतु आमा एक बाबतनुं ध्यान राखवानुं छे, ज्यारे तमे भाग पाड़ो ते एक सरखा जोवा जोईए अने छ जोवा जोईए। एना पछीनी सूचना नंबर बे जोईए तो सूचना नंबर बे आ प्रमाणे छे, नीचे आपेला लंबचोरसने अलग अलग रीते चार सरखा भाग में विभाजित करो। हवे आनामां पहला सूचनामां एम हतुं के चार लंबचोरस हता अने छ सरखा भाग पाड़वाना हता, ज्यारे बीजी सूचनामां चार बॉक्स छे अने चार सरखा भाग पाड़वाना छे, ई अलग अलग रीते चार सरखा भाग पाड़वाना छे। हवे त्रीजी सूचना पण आवी ज रीते छे, त्रिकोण छे, चार त्रिकोण छे अने त्रण सरखा भाग विभाजित करवाना छे, एटले के त्रण सरखा भाग दरेकमां अलग अलग पाड़वाना छे। हवे आपणे चौथी सूचना जोई तो चौथी सूचना आ प्रमाणे छे, हवे नीचेनी आकृतिमां केटलामो भाग रंगेलो छे ते जणावो। हवे अहींया एक चोरस बॉक्स आपेलुं छे, एनामां टोटल बॉक्स गणीए तो एक बे त्रण चार पांच अने छ। हवे कुल बॉक्स छे ई छ छे, एनामांथी आपणे त्रण बॉक्स छे ई रंगेला छे, तो हवे आपणे एनामां आपणे त्रण रंगेला छे एने ऊपर करशुं, एटले के छ ने छ ने नीचे, एटले त्रण षष्ठमांश एनो जवाब आवशे। जे रंगेलो भाग होय ई ऊपर दर्शावानुं छे अने कुल बॉक्स छे ई नीचे दर्शावानुं छे। आनो जवाब एक तो आ आवशे अने बीजो जवाब आवशे एक दुत्यांश। कयो आवशे? एक दुत्यांश, कारण के आ बे आ टोटल खाना छे ई छ छे अने छ खानामांथी त्रण खाना अर्धा बॉक्स छे ई रंगेला છે અને અડધા બોક્સ છે ઈ રંગેલા નથી, એટલા માટે આનો જવાબ એક દુત્યાંશ પણ આવશે। એના પછીની આકૃતિ જોઈએ તો એના પછીની આકૃતિ છે એ લંબચોરસની છે। હવે ટોટલ ખાના આપણે ગણી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ। હવે કુલ ખાના છે એ નવ છે, કુલ ખાના નવ છે, ઓકે। એનામાંથી આપણે માત્ર કેટલા ખાના રંગેલા છે? તો બે ખાના જ રંગેલા છે, તો એનો બેના છેદમાં નવ જવાબ આવશે, કારણ કે કુલ ખાના નવ છે અને માત્ર બે જ રંગેલા છે। એના પછીની હવે આનામાં જોઈએ ત્રીજી આકૃતિ ચોરસ આકૃતિ છે, એનામાં જોઈએ કે ટોટલ ખાના કેટલા રંગેલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ। હવે એના આપણે ખાના જોયા તો સોળ ખાના છે ટોટલ, હવે એનામાં કેટલા ભાગ છે એ રંગેલા છે એ જોવાનું છે, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ। હવે આઠ ખાના છે એ રંગેલા છે, તો રંગેલા ખાનાને આપણે ઉપર દર્શાવવાનું છે। હવે પહેલાં મેં તમને પહેલી આકૃતિમાં કીધું હતું કે આના બે જવાબ આવી શકશે, કારણ કે અડધા ખાના રંગેલા છે અને અડધા ખાના રંગેલા નથી, તો આના પણ એમ જ છે કે સોળ બોક્સ છે અને સોળ બોક્સમાંથી આઠ ખાના છે એ રંગેલા છે અને આઠ ખાના છે એ રંગેલા નથી, એટલે એનો જવાબ પણ એક દુત્યાંશ આવી શકે, કારણ કે અડધા બોક્સ છે એ રંગેલા છે અને અડધા બોક્સ છે એ રંગેલા નથી। તેથી એના બે જવાબ રહેશે। કોઈ પણ આકૃતિમાં જો આવી રીતે સિચ્યુએશન થાય કે અડધા ખાના રંગેલા હોય અને અડધા ખાના રંગેલા નથી, તો એનો જવાબ એક દુત્યાંશ પણ આવી શકે અને આવી રીતે પણ આવી શકે, આઠના છેદમાં સોળ। એના પછીની આકૃતિ જોઈએ, આકૃતિ નંબર ચાર છે એ પણ ચોરસ આકૃતિ છે। હવે એના ટોટલ ખાના આપણે ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ। હવે આ ખાના પર કેટલા છે? સોળ છે, સોળમાંથી માત્ર
चार ज रंगेला है, तो चार ने क्या दर्शावा ऊपर, अने कुल खाना केटला है 16, तो 16 ने नीचे दर्शावाना है। तो आ थी आपणे त्रीजा चौथा प्रश्ननी आ थी आपणे चौथा प्रश्नना जवाब। तो आवी ज रीते बधा करवाना है, खाली ध्यान राखवानुं छे केटला खाना रंगेला है अने केटला खाना रंगेला नथी, तो आने आपणे अपूर्णांक स्वरूपमां दर्शावानुं छे आवी रीते। एना पछीनी सूचना जोईए, हवे आना चौथी सूचनामां ज आवी रीते आपेलुं छे કે આનામાં છે એ બોક્સ પાડેલા નથી, આમાં અડધી આકૃતિ આપેલી છે, બાકીની આકૃતિ આપણે જ પૂરી કરવાની છે અને જવાબ પણ આપણે જ શોધીને લખવાના છે। તો હવે એનામાં શું કરવાનું છે, આપણે આ જે ખૂણા દેખાય છે આપણે એક જ બોક્સ એક જ ખાનું છે એ રંગેલું દેખાય છે, બાકીના ખાના છે એ બને આપણે જ બનાવવાના છે। તો આપણે જોઈએ જ્યાં જ્યાં આપણે ખૂણો દેખાય છે તમને વ્યવસ્થિત ફૂટીથી કરવાનું છે, જ્યાં જ્યાં ખૂણો દેખાય છે અહીંયા તમને આ આવી રીતે દોરવાના છે એરા। હા હવે આ આકૃતિ આખી રેડી થઈ ગઈ, આપણે અડધી આકૃતિ આપેલી હતી, બાકીની આકૃતિ આપણે જ પૂરી કરવાની હતી। તો આપણે જો અહીંયા હવે કાના કેટલા થાય છે, તો 1 2 3 4 5 6 7 ને 8, હવે 8 ખાના છે, હવે 8માંથી કેટલા ખાના રંગેલા દેખાયા, હવે 8માંથી આપણે એક જ ખાનો છે એ રંગેલા દેખાય, તો તમને ખબર જ છે 1 ઉપર આવશે અને 8 નીચે આવશે। હવે બીજી આકૃતિ પણ આવી જ રીતે આપેલી છે, કે અડધી આકૃતિ આપેલી છે એનામાંથી એક જ ખાનો રંગેલો છે, તો આપણે આ વ્યવસ્થિત ફૂટીથી કરવાની છે, વ્યવસ્થિત ફૂટી દ્વારા કરવાનું છે। આવી રીતે બોક્સ પાડી દેવાના, હવે સરખે સરખા નીચે બોક્સ પાડી દેવાના, બરાબર। અહીંયા નહીં આવે, તો આવી રીતે બોક્સ પાડી અને 1 સેમીના જ ખાના બનાવવાના છે। મારા પાસે ફૂટી નથી, પણ તમે ફૂટીનો ઉપયોગ કરી અને 1 સેમીના જ ખાના બનાવજો અને પછી જવાબ લખી નાખજો આવી રીતે। એના પછીની આકૃતિ આવી રીતે દર્શાવેલી છે, તો એના પણ આવી રીતે આમ બોક્સ પાડી બધી બાજુ આમ પણ બોક્સ પાડવાના છે। 8મી આકૃતિમાં પણ આપણે જોઈએ તો આમાં 4 ખાના રંગેલા છે, તો આપણે શું કરવાનું છે, આવી રીતે ખાના દોરી દેવાના, આવી રીતે ખાના દોરી દેવાના છે, ઓકે। આવી રીતે વ્યવસ્થિત ફૂટી દ્વારા ખાના દોરી પછી જોવાનું કે કેટલા ટોટલ ખાના કેટલા થાય છે અને કેટલા રંગેલા છે। એના પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5 જોઈએ, તો જણાવ્યા મુજબ આકૃતિમાં રંગ પૂરો, હવે જણાવ્યા મુજબ આકૃતિમાં રંગ પૂરવાનું છે। આપણે કમ્પ્લીટ આકૃતિ આપેલી છે, એનામાં આપણે માત્ર રંગ જ પૂરવાનું છે, કેવી રીતે, તો અહીંયા આપણે ટોટલ ખાના હશે ને એ નીચે દર્શાવેલા હશે 5, હવે 3 ના છેદમાં 5 આપેલું છે, એટલે કે 5 ખાનામાંથી તમને માત્ર ઉપર જે અંક આપેલું છે 3, એ 3 ખાનામાં જ વાદળી રંગ પૂરવાનું છે, સમજી ગયા, ઓકે। ચલો એના પછી હવે આ ટોટલ ખાના કેટલા છે, 8 છે, જે નીચે અંક આપેલું છે ને એ તમને ટોટલ ખાનાનું આંકડો આપેલો હશે, ને ઉપર જે હશે એનામાં રંગ પૂરવાનું હશે, એટલે કે 5 ના છેદમાં 8 આપેલું છે, તો ટોટલ ખાના 8 આપેલા છે, એનામાંથી 8 ખાનામાંથી તમને 5 ખાનામાં જ માત્ર લાલ રંગ પૂરવાનું છે। હવે અહીંયા શું કીધું છે કે ટોટલ ખાના છે 9, હવે 3 ખાનામાં લાલ રંગ પૂરવાનો, 3 ખાનામાં લાલ રંગ પૂરવાનો, એના પછી છે 9માંથી બીજો લીલા રંગ પૂરવાનો, પછી 3 ખાનામાં લીલા રંગ પૂરવાનો, એટલે 2 રંગનો કીધું છે આપણે, 3 ખાનામાં લાલ રંગ અને બીજા 3 ખાનામાં લીલો રંગ કીધું છે। અહીંયા પણ આવી રીતે જ છે, હવે 1/3, અહીંયા પણ 1/3, હવે ટોટલ ખાના કેટલા છે, ટોટલ ખાના 6 છે, પરંતુ 1/3 ખાનામાં એટલે કે 3માંથી 1 ખાનામાં નારંગી રંગ અને 3માંથી 1 ખાનામાં કાળો
કાળો રંગ પૂરવાનું છે.